નમસ્કાર ખેડૂત મિત્રો હું હર્ષદ ગોહિલ એગ્રી સાયન્સમાં આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો અત્યારે હું મહેસાણા જિલ્લાના કોહડા ગામના એક ખેતરમાં છું બાજરીનું ખેતર છે અને તાવતે વાવાઝોડાના કારણે બાજરીનો પાક અહીંયા સંપૂર્ણ રીતે આડો પડી ગયો છે તો આપણે એ જ જોઈશું કે સરકારનું જે પેકેજ છે જે માત્ર દરિયા કિનારાના છ્યાસી તાલુકાઓને જ મહત્તમ રીતે સરકારે સહાય આપી છે તો અન્ય વિસ્તારોના ખેડૂતોને પણ નુકસાન છે અને કેવું નુકસાન છે એ અંગે આપણે આ વિડીયોમાં થોડી માહિતી જોઈએ ખેડૂત મિત્રો આ મહેસાણા જિલ્લામાં બાજરીના પાકમાં તાવતે વાવાઝોડાથી જે નુકસાન છે એ તમે જોઈ શકો છો અને આ માત્ર એક મહેસાણા જિલ્લાની વાત નથી આખા ઉત્તર ગુજરાતમાં જેમાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં તો બાજરીનું વ્યાપક વાવેતર છે અને બાજરીનો પાક હાઈટ ધરાવતો હોય અને સામાન્ય પવનથી પણ એને નુકસાન થઈ શકે તો તાવતે વાવાઝોડાથી તો બનાસકાંઠા મહેસાણા પાટણ અને સાબરકાંઠા ઉત્તર ગુજરાતના જે આ જિલ્લાઓ છે એમાં બાજરીના પાકને વ્યાપક નુકસાન થયું છે અને અહીંયા તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે બાજરીના પાકની શું સ્થિતિ છે જે લણવાના સમયે આ સ્થિતિ થઈ છે તો સરકારનું જે પેકેજ છે સરકારે પાંચસો કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે જેમાં મુખ્યત્વે જે દરિયા કિનારાના જિલ્લાઓ છે ગીર સોમનાથ ભાવનગર જૂનાગઢ પછી આપણું બોટાદ અને નવસારી સુરત ભરૂચ એ બધા જિલ્લા અમરેલી એ બધા જિલ્લાઓનો સમાવેશ થાય છે પણ એના સિવાય પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં તાવતે વાવાઝોડાની અસર થઈ છે વધુ વરસાદની પણ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં અસર થઈ છે અને અહીં ભારે પવનના કારણે આ બાજરીના ઊભા પાકનો સોથ વળી ગયો છે એ તમે જોઈ શકો છો તો આપણું સરકારને હવે એ જ આપણી એક માગણી છે કે ભલે તમે જે મહત્તમ નુકસાન થયું છે બાગાયતી પાકોનું ત્યાં તમે હેક્ટરે લાખ રૂપિયા સુધીની સહાય આપી છે પણ બીજા વિસ્તારોમાં પણ વધતા ઓછા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે ખાસ કરીને બાજરી અને તલના પાકોને તો વ્યાપક નુકસાન પહોંચ્યું છે તો સરકાર આ વિસ્તારો માટે પણ અલગથી થોડું સહાય પેકેજ જાહેર કરે કારણ કે અહીંયા કૃષિ વિભાગનો સર્વે ચાલી રહ્યો છે ઘણા જિલ્લાઓમાં પૂરો પણ થઈ ગયો છે પણ મોટાભાગના જિલ્લાઓમાં સરકારનું એવું તારણ આવે છે કે જે તેત્રીસ ટકા નુકસાન છે એથી ઓછું થયું છે મહેસાણા જિલ્લામાં પણ એવું તારણ આવ્યું છે કે નુકસાન થયું છે પણ તેત્રીસ ટકાથી ઓછું થયું છે એટલે સહાય મળવા પાત્ર નથી પણ ઘણા બધા ખેતરો એવા હશે ઘણા બધા ખેડૂતો એવા હશે કે જેમનું આખું ખેતર ને આખા પાકને નુકસાન થયું છે તો એમને સહાય આ તકે મળવી જોઈએ અને ઘણું બધું આ અંગે અમે એગ્રી સાયન્સના ફેસબુક પેજ પર પણ મૂક્યું યુટ્યુબમાં પણ મૂક્યું તો ઘણા બધા ખેડૂતોએ પોતાની કમેન્ટમાં અસંતોષ પોતાનો વ્યક્ત કર્યો છે તો ખેડૂત મિત્રો તમે આ મુદ્દે શું વિચારો છો અન્ય વિસ્તારોમાં આપના વિસ્તારમાં તાવતે અને વરસાદના કારણે કયા પાકોને કેવું નુકસાન છે એ અંગે જણાવો અને રાહત બાબતે આપ શું વિચારો છો એ અંગે અમને કમેન્ટમાં જણાવો જય કિસાન ખેતીની આધુનિક માહિતી અને કૃષિ બજાર ભાવના લાઇવ અપડેટ માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી આપના મોબાઈલમાં ડાઉનલોડ કરો એગ્રી સાયન્સ કૃષિ માહિતી એપ